ભુજ તાલુકાના સુખપર જુનાવાસના નારાયણનગરના રહેવાસીઓ દ્વારા ગંદકી કરતા તેમજ ગેરકાયદેસર દબાણ કરી ધાક ધમકી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. દેવશ્રી વિશ્રામ રાબડીએ ઉપસરપંચ હોદ્દો હતો. આજે મહિલા મોરચો આવ્યો સમસ્યા લઈને શું કહેશો? મહિલા મોરચો ત્યાં ગંદકી થાય છે મોરા ઉપર નાના નગરમાં, તો એના માટે એને અરજી દેવા આવ્યા હતા. અગાઉ પણ અરજી એને આપેલી છે. જે ગંદકી થાય છે એ વાત સાચી છે, પરિસ્થિતિ બહુ ખરાબ છે એ અમને ખબર છે. પણ અમે એને પહેલાં બે વાડા ખાલી કરાવીને નોટિસ આપી અને બે વાડા ખાલી કરાવીને બગીચો બનાવ્યો છે, અને હજી પણ એને જ્યાં જ્યાં જરૂર પડે સરકારી રાહત ધોરણે આપણે ઉપર અરજી કરશું તેને કરશું, અને તાત્કાલિક પ્લોટ ખાલી થાય અને ગંદકી ગામમાંથી નીકળે એના માટે અમે જે કરવું પડે એ કરશું. અને ચોમાસા તો બહુ તકલીફ થાય છે. ગામજનોની માંગણી ખોટી નથી, સાચી માંગણી. કાયદા અનુસાર અમે નોટિસ આપીને ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ કરી. કેટલા ટાઈમમાં ખાલી કરશે એવું કંઈ બાંધણી આપી દીધી? 7 દિવસની. બરાબર, 7 દિવસ નોટિસ આપીને તો ખાલી કરતો ભલે નાખે કોઈ બી સરકારી પોસ્ટ પ્રમાણે જે આવે કાયદા અરજી શું કામ કરી તમે? એમ બચુભાઈ ને એના દીકરા બધા હતા ભેરા. બરાબર, તો તમે શું માંગજે? બસ માંગ એટલી એ ગાય ના વાળા હોય ગામ થી બારે તેડીએ ગાયું ને ગંદકી થાય રી, માખી ને મચ્છર નો કેટલો ત્રાસ. એક ચોપા ગાય ને છોકરા ને રમવા નથી દેતા. કનભાઈ માથે પડત. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97252-0125 ઉપર કોલ કરવો.